દાખલા નંબર આઠ ની અંદર તમને રકમ આપેલી છે એમાં કીધું છે મધ્ય કિંમત આપેલી છે આવૃત્તિ આપેલી છે ને આવૃત્તિ અને વર્ગ લંબાઈ બરાબર આ ત્રણ વસ્તુ આપેલી છે અને તમને એવું કીધું છે આના પરથી તમે મૂળ આવૃત્તિ વિતરણ મૂળ આવૃત્તિ વિતરણ બનાવો તો મૂળ આવૃત્તિ વિતરણ બનાવવાનું છે બરાબર તો હવે જુઓ તમને મધ્ય કિંમતો તો આપેલી છે આવૃત્તિ આપેલી છે ને વર્ગ લંબાઈ અત્યાર સુધી તમે શું શીખા તો કે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ થી વધુમાંથી મૂળ આવૃત્તિ વિતરણ બનાવવું થી ઓછામાંથી મૂળ આવૃત્તિ વિતરણ બનાવવું બરાબર આ શીખી ગયા હવે તમને મધ્ય કિંમત આવૃત્તિ અને વર્ગ લંબાઈ આપેલી છે આના પરથી તમારે મૂળ આવૃત્તિ વિતરણ બનાવવાનું છે બરાબર તો એના પરથી તમારે મૂળ આવૃત્તિ વિતરણ બનાવવાનું હોય તો એના માટે તમને સૂત્ર યાદ હોવા જોઈએ જે સૂત્ર મેં તમને લખાવેલા હતા એ સૂત્ર તમને યાદ હોવા જોઈએ તો એ સૂત્રની અંદર મેં બે સૂત્ર લખાવેલા હતા એની પહેલાં બીજી એક વાત કે તમારે મૂળ આવૃત્તિ વિતરણ બનાવવું હોય તો તમારે જરૂર શેની પડે વર્ગની શેની જરૂર પડે વર્ગ અને આવૃત્તિ તો આ મૂળ આવૃત્તિ વિતરણમાં બે વસ્તુ પણ તમે અહીંયા જુઓ તમને આવૃત્તિ તો આપેલી જ છે કે નથી આપેલી બરાબર તો આવૃત્તિ છે એ પહેલાં હું અહીંયા લખી દઉં તો કે દસ ત્રીસ જો અહીંયા આપેલી રહી આવૃત્તિ દસ ત્રીસ ચાલીસ સાહીઠ છે તો દસ ત્રીસ ચાલીસ સાહીઠ એસી અને ત્રીસ ટોટલ આપી દીધું છે બસો પચાસ આવી ગયું ટોટલ બસો પચાસ બરાબર તો અહીંયા જુઓ આવૃત્તિ આપેલી છે દસ ત્રીસ ચાલીસ સાહીઠ એસી અને ત્રીસ અને ટોટલ આવી ગયું બસો પચાસ તો હવે આપને વાત રહી વર્ગ મેળવવાની શું મેળવવાનું છે વર્ગ મેળવવાના છે બરાબર તો વર્ગની અંદર બે વસ્તુ હોય અધસીમા અને ઉધ્વસીમા એનાથી વર્ગ બને આપણે ઉપરના દાખલામાં જોયું તો ઉપરના દાખલામાં આ વર્ગ હતો તો એમાં અધસીમાને આવડીયા કઈ હતી ઉધ્વસીમા તો અધસીમા અને ઉધ્વસીમા બે વસ્તુ હોય એટલે આપણી પાસે વર્ગ મળી જાય તો અધસીમા અને ઉધ્વસીમા માટેના મેં તમને સૂત્ર લખાવેલા ફોર એક્ઝામ્પલ પહેલાં તમને અહીંયા અધસીમા મળી જાય અધસીમા અને અહીંયા પછી તમને મળી જાય સીમા બરાબર તો અધસીમાને સીમા મળી જાય તો એના પછી તમને આખા વર્ગ મળી જાય બરાબર તો અધ સીમાનું સૂત્ર કેટલાને આવડે છે યાદ છે કોઈને બરાબર તો સૂત્ર થોડાક પાકા કરજો જેથી કરીને દાખલાની અંદર તમને તકલીફ ઓછી પડે બરાબર અને દાખલા તમને આવડી જાય આ ચેપ્ટર એકદમ સહેલું છે આવડી જાય એવું છે બરાબર તો જુઓ એમાં મધ્ય કિંમત અધર સીમાનું સૂત્ર હું હતું મધ્ય કિંમત માઈનસ વર્ગ લંબાઈના છેદમાં બે સી એટલે વર્ગ લંબાઈ બરાબર એના છેદમાં બે અધ સીમા એટલે નાની સીમા હોય ને આવડી જો આ નાનું હોય અધ સીમા ઉધ્વ સીમા કરતાં એટલે એમાંથી માઇનસ અડધી વર્ગ લંબાઈ કરવાની વર્ગ લંબાઈ ભાંગ્યા બે એટલે અડધી વર્ગ લંબાઈ થાય ને મધ્ય કિંમત માઇનસ અડધી વર્ગ લંબાઈ અને ઉધ્વ સીમા એટલે આવડી મોટી સીમા થાય આ બરાબર પાસઠથી સિત્તેર વર્ગ હોય એટલે આ મોટી સીમા થાય ને ઉપલી સીમા તો એમાં શું કરવાની અડધી વર્ગ લંબાઈ પ્લસ કરવાની તો મધ્ય કિંમત પ્લસ સી બાય ટુ અડધી વર્ગ લંબાઈ થઈ ગયું બરાબર તો આ મધ્ય કિંમતમાંથી અડધી વર્ગ લંબાઈ માઈનસ કરો ને મધ્ય કિંમતમાં અડધી વર્ગ લંબાઈ પ્લસ કરો એટલે તમને મળે અધ સીમા અને ઉધ્વ સીમા બરાબર તો હવે જુઓ આપને અહીંયા મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ બે વસ્તુની જરૂર પડે અહીંયા આપેલી છે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ બે વસ્તુની જરૂર પડે તો અહીંયા તમને જુઓ મધ્ય કિંમતોને વર્ગ લંબાઈ આપેલી છે આ રકમ છે એમાં મધ્ય કિંમત આવૃત્તિની વર્ગ લંબાઈ ત્રણ વસ્તુ આપેલી છે એમાં મધ્ય કિંમત વર્ગ લંબાઈ આપણે લખી અને આવૃત્તિ વર્ગની ભેગી લખી દીધી બરાબર હવે આપણે પહેલાં મેળવી લઈ અધસીમા પછી મેળવી લઈ ઉધ્ધ સીમા તો અહીંયા જુઓ પહેલાં તમને આપેલી છે મધ્ય કિંમત તો અહીંયા આપણે એમ જ કરવાનું મધ્ય કિંમત માઇનસના માઇનસ વર્ગ લંબાઈ કેટલી આપેલી છે પચાસ ભાંગ્યા બે તો પહેલાં આપણે નિયમ પ્રમાણે ભાંગાકાર થાય પચીસ માઇનસ પચાસ ભાંગ્યા બે ન કરતા માઇનસમાં જવાબ આવશે બરાબર એવું ન હોય પહેલાં તમારે શું કરવાનું ભાંગાકાર કરવાનું પચાસ ભાંગ્યા બે કેટલા પચીસ તો અહીંયા પચીસ માઇનસ પચીસ કેટલા થઈ જાય ઝીરો સમજાણું દરેકને પહેલાં કરવાનો આ ભાંગાકાર એનો જે જવાબ આવી અહીંયા લખવાનો પછી બેની બાદબાકી કરવાની હવે જુઓ મધ્ય કિંમત માઇનસ અડધી વર્ગ લંબાઈ છે તો મધ્ય કિંમત આપેલી છે બીજી એકસો પાંચ એમાંથી માઇનસ વર્ગ લંબાઈ આપેલી છે એકસો ને દસ એની કેટલી કરવાની અડધી ભાંગિયા બે તો એકસો દસ ભાંગ્યા બે પહેલાં કરવાના એટલે જવાબ આવશે કેટલો પંચાવન હવે પંચાવન જે છે ને એ એકસો પાંચમાંથી તમારે બાદ કરવાના તો કેટલા વધશે પચાસ થઈ ગયું સમજાણું વળી પાછું આનું વાત જો મધ્ય કિંમત માઇનસ સી બાય ટુ સી એટલે વર્ગ લંબાઈ તો મધ્ય કિંમત કેટલી આપેલી છે બસો ત્રીસ તો અહીંયા આવી જશે ટુ હંડ્રેડ થર્ટી બસો ત્રીસ એમાંથી માઇનસ કરવાના માઇનસ અડધી વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ ભાંગ્યા વર્ગ લંબાઈ કેટલી છે એકસો ચાલીસ તો વર્ગ લંબાઈ એકસો ચાલીસ ભાંગ્યા બે બરાબર તો એકસો ચાલીસ ભાંગ્યા બે એટલે કેટલા થઈ જાય સિત્તેર હવે તમારે બસો ત્રીસ છે એમાંથી તમારે સિત્તેર માઇનસ કરી દીધું એટલે કેટલા વધશે એકસો ને સાહીઠ થઈ ગયો એના વળી પાછું એનું રિપીટ અધસીમાં મધ્ય કિંમત કેટલી આપેલી છે ચારસો એમાં તમારે શું કરવાના છે માઇનસ જો સૂત્ર મુજબ જ વર્ગ લંબાઈ ભાંગ્યા બે વર્ગ લંબાઈ કેટલી છે બસો એને ભાંગ્યા બે કરી દીધા તો બરાબર તો બસો ભાંગ્યા બે કરો એટલે કેટલા સો આવશે તો ચારસોમાંથી સો માઇનસ કરો કેટલા વધશે ત્રણસો થઈ ગયું બરાબર એના પછી જુઓ તમને મધ્ય કિંમત આપેલી છે છસો પચાસ બરાબર એમાંથી તમારે કરવાના છે માઇનસ વર્ગ લંબાઈ ભાંગ્યા બે વર્ગ લંબાઈ કેટલી છે ત્રણસો એને ભાંગ્યા બે કરી દેવાના તો ત્રણસો ભાંગ્યા બે કેટલા થઈ જાય એકસો પચાસ હવે એ એકસો પચાસ છે ને એ તમારા છસો પચાસમાંથી માઇનસ કરવાના કેટલા વધશે પાંચસો આવી ગયું એના પછી જુઓ આ કેટલા આપેલા છે નવસો મધ્ય કિંમત નવસો આવી ગઈ આવી ગઈ મધ્ય કિંમત નવસો માઇનસ વર્ગ લંબાઈ ભાંગ્યા બે વર્ગ લંબાઈ કેટલી છે બસો ભાંગ્યા બે તો બસો ભાંગ્યા બે એટલે સો નવસોમાંથી સો જાય એટલે કેટલા વધશે આઠસો આવી ગયો તો આ બધી તમને કઈ મળી ગઈ અધસીમા કઈ મળી ગઈ અધસીમા હવે તમારે મેળવવાની છે કઈ ઉધ્વસીમા બરાબર તો ઉધ્વસીમામાં જો ખાલી આ નિશાનીનો જ ફેર છે બાકી બધું સેમ ટુ સેમ મધ્ય કિંમત એમાં પ્લસ કરવાના છે પ્લસ વર્ગ લંબાઈ ભાંગ્યા બે તો જુઓ પચાસ ભાંગ્યા બે પચીસ પ્લસ પચીસ એટલે કેટલા થઈ જાય પચાસ આવી ગયું એના પછી જુઓ મધ્ય કિંમત પ્લસ સી બાય ટુ મધ્ય કિંમત કેટલી છે એકસો પાંચ એમાં તમારે પ્લસ કરવાના છે અડધી વર્ગ લંબાઈ એટલે એકસો ને દસ ભાંગ્યા બે તો બરાબર એકસો દસ ભાંગ્યા બે કેટલા થઈ જાય પંચાવન પંચાવન તમે એકસો પાંચમાં નાખો એટલે કેટલા થઈ જાય એકસો સાઠ બરાબર એના પછી અહીંયા કેટલા આપેલા છે બસો ત્રીસ મધ્ય કિંમત એમાં તમારે પ્લસ કરવાનું એમાં તમારે પ્લસ કરવાની અડધી વર્ગ લંબાઈ કેટલી આપેલી છે એકસો ચાલીસ તો એકસો ચાલીસ ભાંગ્યા બે કેટલા થઈ જાય સિત્તેર સિત્તેર બસો ત્રીસમાં નાખો પ્લસ કરો એટલે કેટલા થઈ જાય ત્રણસો થઈ ગયું એના પછી તમને આપેલી છે જુઓ મધ્ય કિંમત પ્લસ સી બાય મધ્ય કિંમત આપેલી છે કેટલી ચારસો તો અહીંયા આવી જશે ચારસો એમાં તમારે કરવાના છે પ્લસ તો અહીંયા આવી ગયું પ્લસ અડધી વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ કેટલી છે બસો આ બસો આપેલા છે ને એને ભાંગ્યા બે તો કેટલા થઈ જાય સો એ ચારસોમાં પ્લસ કરી દીધું એટલે કેટલા થઈ જાય પાંચસો બરાબર ખ્યાલ આવે છે એના પછીનું જુઓ મધ્ય કિંમત તમને આપેલી છે છસો ને પચાસ તો આ છસો પચાસ આવી ગયું એમાં તમારે સૂત્રમાં પ્લસ છે તો પ્લસ કરવાના વર્ગ લંબાઈ ભાંગ્યા બે વર્ગ લંબાઈ કેટલી આપેલી છે ત્રણસો એને ભાંગ્યા બે તો ત્રણસો ભાંગ્યા બે એટલે ત્રણસો ભાંગ્યા બે એટલે કેટલા થઈ જાય એકસો ને પચાસ એ તમારે છસો પચાસમાંથી પ્લસ કરવાના તો છસો પચાસ ને એકસો પચાસ કેટલા થઈ જાય આઠસો થઈ જાય બરાબર તો હવે જુઓ એના પછીનું છેલ્લું તમને આપેલું છે મધ્ય કિંમત આપેલી છે નવસો એમાં તમારે પ્લસ કરવાની છે અડધી વર્ગ લંબાઈ તો અડધી વર્ગ લંબાઈ એટલે બસો ભાંગિયા બે તો એ કેટલા થઈ જાય સો એ તમે નવસોમાં પ્લસ કરી દો એટલે કેટલા આવી જાય હજાર આવી ગયું બરાબર હવે આ વર્ગ આજે તમને અધશીમાં અને ઉધ્વસીમા જે મળે છે અધસીમાં અને ઉધ્વસીમા બે તમે ભેગી કરી દીધો એટલે તમને વર્ગ મળી જાય તો અહીંયા જુઓ અધશીમાં આપેલી છે ઝીરો ઝીરોથી લઈને ઉધ્વસીમા આવી ગઈ પચાસ આવી ગયું એના પછી જુઓ અધ આપેલી છે પચાસ એનાથી લઈને ઉધ્ધ કેટલી આવી ગઈ એકસો ને સાહીઠ થઈ ગયો વર્ગ એના પછી જુઓ અધસીમા આપેલી છે એકસો ને સાઠ બરાબર ત્યાંથી લઈને ઉધ્વસીમા કેટલી આપેલી છે ત્રણસો આવી ગયું બરાબર એના પછી તમે જુઓ ત્રણસો થી લઈને કેટલા સુધી પાંચસો આવી ગયું બરાબર એના પછી તમને આપેલું છે 500 થી લઈને ક્યાં સુધી આઠસો બરાબર એના પછી તમે જુઓ છેલ્લો વર્ગ 800 થી લઈને કેટલે હજાર આવી ગયું બરાબર તો આ થઈ ગયું તમારું આખું આવૃત્તિ વિતરણ તો બધાને ખબર પડી ગઈ મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ આપેલી હોય ત્યારે અધ સીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ બંનેનું સૂત્ર મૂકી દેવાનું મધ્ય કિંમત માઇનસ સી બાય ટુ એટલે અધ સીમા બિંદુ મધ્ય કિંમત પ્લસ સી બાય ટુ એટલે ઉધ્ધ સીમા બિંદુ બરાબર બે મળી જાય એટલે બેને સાથે લખી નાખો એટલે વર્ગ થઈ જાય અને આવૃત્તિ તો તમને રકમમાં આપેલી જ હોય બરાબર આવો જ એક દાખલો છે આના પછીનો હવે જુઓ દાખલા નંબર નવ તો દાખલા નંબર નવની ની અંદર તમે જુઓ તો એમાંય તમને અકસ્માતની સંખ્યા એટલે કે મધ્ય કિંમત તમને આપેલી છે બરાબર અને પછી તમને આપેલું છે રકમમાં દિવસો એપ અને તમને પ્રશ્ન એવો પૂછેલો છે કે અનિવારક કેવું અનિવારક આવૃત્તિ વિતરણ બનાવો તો હવે તમારે અનિવારક આવૃત્તિ વિતરણ બનાવવાનું છે તો અનિવારક આવૃત્તિ વિતરણ બનાવવાનું હોય એનો મતલબ કે આપેલા વર્ગની ઉધ્વ સીમા એટલે કે આવડી આ અને પછીના વર્ગની અધ સીમા એટલે કે આવડી આ નીચેની એક પોઈન્ટ પાંચ સાવ નીચે જુઓ તો એક પોઈન્ટ ચારસો પંચોતેર ને એક આ બે કેવી સરખી ન હોવી જોઈએ એને કેવું કહેવાય અનિવારક એનો મતલબ આ આવૃત્તિ વિતરણ છે નીચેનું એ કેવું છે અનિવારક બરાબર તો એના જેવું બનાવવાનું છે પણ પહેલા તો આપને નિવારક જ મળે ને આપણે આગળના દાખલામાં જોઈ ગયા મધ્ય કિંમત ઉપરથી કેવી રીતના આપણને વર્ગ મેળવ્યા હતા બરાબર તો જુઓ પહેલા મળે કઈ અધ સીમા સીમા એટલે શું થાય મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈના છેદમાં બે પછી મળે ઉધ્વસીમા ઉધ્વસીમાં એટલે શું થાય મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈના છેદમાં બે આ સૂત્ર શીખી ગયા બરાબર તો આ બે સૂત્રમાં કિંમત મૂકો એટલે તમને જવાબ મળી જાય તો હવે આપણી પાસે મધ્ય કિંમત છે અહીંયા આપેલી છે આવડિયા પણ આ વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ કેવી રીતના મળશે તો તમે જુઓ આ જે કિંમતો છે એ બધી જુઓ સરખા અંતરે છે મધ્ય કિંમત તો જ્યારે મધ્ય કિંમત બધી સરખા અંતરે હોય ને ત્યારે એની વચ્ચેનું અંતર જ આપણી વર્ગ લંબાઈ થઈ જાય બરાબર તો અહીંયા જુઓ અગિયાર પોઈન્ટ પાંચથી એકવીસ પોઈન્ટ પાંચ એકત્રીસ પોઈન્ટ પાંચ એકતાલીસ પોઈન્ટ પાંચ એકાવન તો બધા વચ્ચે દસ દસનો ગેપ છે કે નહીં એનો મતલબ આપણી વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ કેટલી છે દસ કેટલી છે દસ થઈ ગયું વર્ગ લંબાઈ કેટલી છે દસ બરાબર એનો મતલબ બધા વર્ગની વર્ગ લંબાઈ કેટલી હશે દસ જ હશે કેવી રીતના ખબર પડી મધ્ય કિંમત ઉપરથી બરાબર કારણ કે બધા વર્ગની વર્ગ લંબાઈ સરખી હોય તો જ મધ્ય કિંમત સરખા અંતરે આવે ને બધી બરાબર હવે જુઓ વર્ગ લંબાઈ મળી ગઈ મધ્ય કિંમત છે આપણી પાસે તો બધું સૂત્રમાં મૂકો એટલે અધ સીમાનું મળી જાય બરાબર તો અહીંયા જુઓ મધ્ય કિંમત અગિયાર પોઈન્ટ પાંચ એમાંથી માઇનસ વર્ગ લંબાઈ કેટલી છે દસ એના છેદમાં બે એટલે અગિયાર પોઈન્ટ પાંચ માઇનસ પાંચ થાય દસ ભાગ્યા બે એટલે કેટલા થાય પાંચ તો અહીંયા અગિયાર પોઈન્ટ પાંચમાંથી પાંચ માઇનસ કરવાના ને કેટલા વધશે છ પોઈન્ટ પાંચ સમજાઈ ગયું પછી એવી જ રીતના આની મધ્ય કિંમત એકવીસ પોઈન્ટ પાંચ એમાંથી માઇનસ કરવાના દસ ભાંગ્યા બે એટલે આમાંથી પાંચ માઇનસ કરવાના કેટલા વધશે સોળ પોઈન્ટ પાંચ બરાબર એની પછી જુઓ એકત્રીસ પોઈન્ટ પાંચ મધ્ય કિંમત આપેલી છે એમાંથી માઇનસ કરવાના વર્ગ લંબાઈના છેદમાં બે વર્ગ લંબાઈ કેટલી છે આપણી દસ એના છેદમાં બે તો એકત્રીસ પોઈન્ટ પાંચમાંથી તમે પાંચ માઇનસ કરો તો કેટલા વધશે છવ્વીસ પોઈન્ટ પાંચ બરાબર પછી એકતાલીસ પાંચ એમાંથી માઇનસ કરવાનો વર્ગ લંબાઈના છેદમાં બે એટલે વધશે છત્રીસ પાંચ થઈ ગયું અને પછી આપેલું છે એકાવન પોઈન્ટ પાંચ માઇનસ વર્ગ લંબાઈના છેદમાં બે એટલે દસ ના છેદમાં બે એકાવનમાંથી પાંચ માઇનસ કરો તો કેટલા વધશે છેતાલીસ પોઈન્ટ પાંચ તો આ મળી ગઈ તમને કેવી અધ મળી ગઈ તો જુઓ અધ વચ્ચે દસ દસ નો જ ગેપ છે કેમ તો કે વર્ગ લંબાઈ કેવી હતી સરખી તો વર્ગ લંબાઈ સરખી હોય બરાબર દરેક વર્ગની ત્યારે બધી મધ્ય કિંમત વચ્ચેની જે લંબાઈ હોય એ વર્ગ લંબાઈ જ હોય સમજાઈ ગયું હવે જુઓ ઉધ્વસીમા બિંદુ તો ઉધ્વસીમા બિંદુ મેળવવાનું એમાં મધ્ય કિંમતમાં પ્લસ કરવાનું વર્ગ લંબાઈના છેદમાં બે આગળના દાખલામાં જોયું એવી જ રીતના બરાબર તો વર્ગ લંબાઈ છે સોરી મધ્ય કિંમત છે અગિયાર પોઈન્ટ પાંચ એ તો તમને અહીંયા રકમમાં આપેલી જ છે આ બધી તો એ બધી અહીંયા આવી જશે એમાં તમારે પ્લસ કરવાનું છે વર્ગ છેદમાં બે એનો મતલબ અગિયાર પોઈન્ટ પાંચ એમાં પ્લસ કરો દસ ભાંગ્યા બે એટલે કેટલા થાય પાંચ તો અગિયાર પોઈન્ટ પાંચમાં પાંચ પ્લસ કરો એટલે સોળ પોઈન્ટ પાંચ પછી એકવીસ પોઈન્ટ પાંચમાં પ્લસ કરો અડધી વર્ગ લંબાઈ કેટલા થઈ જાય છવ્વીસ પોઈન્ટ પાંચ પછી એકત્રીસ પોઈન્ટ પાંચમાં પ્લસ કરો અડધી વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ ભાંગ્યા બે એટલે અડધી વર્ગ લંબાઈ થઈને બરાબર કેટલા થઈ જાય છત્રીસ પોઈન્ટ પાંચ આ એકત્રીસમાં પાંચ પ્લસ કરવાના ને આ પાંચ ક્યાંથી આવે છે ખબર પડે છે ને પહેલાં આપણે દસ ભાંગ્યા બે થાય ને પહેલાં ભાંગાકાર થાય પછી ગુણાકાર થાય પછી સરવાળો ને પછી બાદ બાકી થાય ભાગુસભા એવો ગણિતનો નિયમ છે બરાબર એના પછી એકતાલીસ પોઈન્ટ પાંચ એમાં પ્લસ કરો દસ ભાંગ્યા બે બરાબર તો એકતાલીસ પોઈન્ટ પાંચ એટલે દસ ભાંગ્યા બે બરાબર કેટલું થઈ ગયું છેતાલીસ પોઈન્ટ પાંચ એના પછી એકાવન પોઈન્ટ પાંચ પ્લસ દસ ભાંગ્યા બે એટલે થઈ ગયું છપ્પન પોઈન્ટ પાંચ થઈ ગયું એકાવન પોઈન્ટ પાંચ એમાં પ્લસ કર્યા દસ ભાંગ્યા બે એટલે દસના છેદમાં બે કેટલા થઈ જાય પાંચ તો પાંચ આમાં પ્લસ કરવાનું ને એટલે કેટલા થઈ જાય છપ્પન પોઈન્ટ પાંચ હવે જુઓ અધ સીમાને ઉધ્ધ સીમા મળી ગઈ તો અહીંયા આપને પહેલાં કેવું મળશે નિવારક સતત આવૃત્તિ વિતરણ મળશે પણ આપને જરૂર કેવી છે અનિવારકની જરૂર કેની છે અનિવારક સતત આવૃત્તિ વિતરણ બરાબર તો આપને જુઓ પેલા નિવારક લખી નાખીએ પછી એમાંથી અનિવારક બનાવશું છ પોઈન્ટ પાંચ આ અધ સીમા છે અધ સીમા પહેલાં બધી લખી દઈએ આપને સોળ પોઈન્ટ પાંચ છવ્વીસ પોઈન્ટ પાંચ છત્રીસ પોઈન્ટ પાંચ અને છેતાલીસ પોઈન્ટ પાંચ આ રહીને આ બધી અધસીમા આવી કે નહીં જો અહીંયા રહ્યું અધસીમા મેળવી તો આ બધી અધસીમા આવી તો અધસીમા એટલે આગળની સીમા થાય ને નીચલી સીમા તો આવી ગઈ હવે ઉપરની સીમા ઉપલી સીમા એનો મતલબ ઉધ્વ સીમા બરાબર તો જુઓ વચ્ચે ડેશ આવશે તો ઉધ્વસીમા જે અહીંયા આવી છે એ બધી અહીંયા આવી જશે સોળ પોઈન્ટ પાંચ છવ્વીસ પોઈન્ટ પાંચ છત્રીસ પોઈન્ટ પાંચ છેતાલીસ પોઈન્ટ પાંચ છપ્પન પાંચ આવી ગયું પણ ના જુઓ નિવારક છે આમાં આપેલા વર્ગની ઉધ્વસીમાને પછીના વર્ગની અધસીમાં બે સરખી સોળ પોઈન્ટ પાંચ સોળ પોઈન્ટ પાંચ આપેલા વર્ગની ઉધ્વસીમાન પછીના વર્ગની અધસીમા સરખી જુઓ છવ્વીસ પોઈન્ટ પાંચ ને છવ્વીસ પોઈન્ટ પાંચ છે ને આ બે સરખી અને વળી પાછી આ બે તો આ કેવું છે નિવારક આ બે સરખા થાય એટલે નિવારક હોય ને તો આપણે બનાવવાનું કેવું છે અનિવારક બનાવવાનું છે તો અનિવારક બનાવવું હોય ને એની પહેલાં મેં તમને એક વખત નિવારક બનાવતા શીખવાડ્યું તો અહીંયા જુઓ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ ફોર એક્ઝામ્પલ અગિયાર થી વીસ બરાબર પછીનો વર્ગ હોય એકવીસ થી ત્રીસ પછી હોય એકત્રીસ થી ચાલીસ પછી હોય એકતાલીસ થી પચાસ આવી રીતના તમને વર્ગ આપેલા હોય અને આને આ આ કેવા છે અનિવારક જો આ બે સરખા નથી છે ત્રીસ એકત્રીસ ચાલીસ એકતાલીસ છે ને તો આ કેવું છે અનિવારક એમાંથી તમારે નિવારક બનાવવું હોય નિવારક તો તમે શું કરો આ બે વચ્ચેનો ગેપ કેટલો છે વીસ અને એકવીસ વચ્ચેનો ગેપ કેટલો છે એક થાય કે નહીં આ વીસ અને એકવીસ આ બે વચ્ચેનો ગેપ કેટલો છે એક એના અડધા કરી નાખવાના ભાંગ્યા બે એટલે જવાબ કેટલો આવશે ઝીરો પોઈન્ટ પાંચ ખબર પડી એકવીસ અને વીસ વચ્ચેનો ગેપ કેટલો એક એને ભાંગ્યા બે કર નાખ્યા એટલે જવાબ કેટલો આવ્યો ઝીરો પોઈન્ટ પાંચ એ તમારે આ ઉધ્વ સીમામાંથી માઇનસ કરવાના અને અધ સીમામાં શું કરવાના પ્લસ તો આમાંથી માઇનસ કરો દસ પોઈન્ટ પાંચ આમાં પ્લસ કરો તો વીસ પોઈન્ટ પાંચ થઈ ગયું જો એકવીસમાંથી માઇનસ કરો આ ઝીરો પોઈન્ટ પાંચ આજે જવાબ આવે ને આ સાઈડ બધે માઇનસ કરવાનો આ સાઈડ બધે પ્લસ કરવાનો જુઓ એકવીસમાંથી માઇનસ કરો એટલે વીસ પોઈન્ટ પાંચ થાય ત્રીસમાં પ્લસ કરો એટલે ત્રીસ પોઈન્ટ પાંચ થાય એકત્રીસમાંથી માઇનસ કરો એટલે ત્રીસ પોઈન્ટ પાંચ થાય અને ચાલીસમાં પ્લસ કરો એટલે ચાલીસ પોઈન્ટ પાંચ થાય એકતાલીસમાંથી માઇનસ કરો એટલે ચાલીસ પોઈન્ટ પાંચ થાય પચાસમાં પ્લસ કરો એટલે પચાસ પોઈન્ટ પાંચ આ હું માઇનસ પ્લસ કર્યું આ ઝીરો પોઈન્ટ પાંચ આ જવાબ આવ્યો એ ક્યાંથી આવ્યો તો કે આ બે જે સરખી ન હોય આ વીસ અને એકવીસ સરખા નથી એ બે વચ્ચેનો ગેપ કેટલો છે એક એને ભાંગીયા કેટલા કર્યા બે બે હું કામ કર્યા તો કે આપણી પાસે બે સીમા છે ને એટલા માટે બરાબર બે સીમા છે આપણી પાસે ત્રણ ચાર એવું કોઈ દિવસ થાય જ નહીં બે જ થાય કારણ કે આપણી પાસે બે જ સીમા હોય તો અહીંયા જુઓ ઝીરો પોઈન્ટ પાંચ આવી ગયું એ આપણે અહીંયા શું કરી દીધું અધ સીમા માઇનસ ઉધ્ધ સીમા હું કર્યું પ્લસ ક્યારે અનિવારકમાંથી હું બનાવતા હતા નિવારક પણ જો નિવારકમાંથી તમારે અનિવારક બનાવવાનું થાય નિવારકમાંથી કેવું અનિવારક અહીંયા એવું જ છે ને આપણી પાસે છે કયું નિવારક આપણે બનાવવાનું કયું છે અનિવારક તો આ આપેલું છે અને આવડું આ જોઈ છે અનિવારક નિવારક આપેલું છે આપણને જોઈ છે કયું અનિવારક તો આ અનિવારકમાં નિવારક કર્યું તો એનું ઉલટું કરવાનું ઊંધું જુઓ અધસીમામાં આ ઝીરો પોઈન્ટ પાંચ શું કર્યા હતા માઇનસ ઉધ્વસીમા શું કર્યા હતા પ્લસ કર્યા હવે આમાં તમે અધિક માઇનસ કરો આમાં ઝીરો પોઈન્ટ પાંચ પ્લસ કરો એટલે આમાં કરો પાંચમાંથી અડધો કાઢ નાખો તો કેટલા વધે વીસ આમાં અડધો પ્લસ કરો તો કેટલા થઈ જાય એકવીસ આમાં માઇનસ કરો તો કેટલા થઈ જાય ત્રીસ ત્રીસ પોઈન્ટ પાંચમાં પ્લસ કરો તો કેટલા થાય એકત્રીસ ચાલીસ પોઈન્ટ પાંચમાં માઇનસ કરો તો કેટલા થાય ચાલીસ ચાલીસ પોઈન્ટ પાંચમાં અહીંયા પ્લસ કરો અહીંયા પ્લસ કરવાનું ને અહીંયા માઇનસ કરો અહીંયા પ્લસ કરો ઝીરો પોઈન્ટ પાંચ તો કેટલા થાય એકતાલીસ અહીંયા માઇનસ કરો તો કેટલા થાય પચાસ જુઓ આવી ગયું કે નહીં બરાબર તો એવી જ રીતના અહીંયા જુઓ ઝીરો પોઈન્ટ પાંચ છે બરાબર તો આપણે ઝીરો પોઈન્ટ પાંચ છે એ આ બાજુ કેવા કરશું પ્લસ આ બાજુ કેવા કરશું માઈનસ બરાબર તો અહીંયા ઝીરો પોઈન્ટ પાંચ પ્લસ કરો તો છ પોઈન્ટ પાંચ ને અડધો પ્લસ કરો તો કેવા થઈ જાય સાત થઈ ગયા આ બાજુ શું કરવાના માઇનસ તો સોળ પોઈન્ટ પાંચમાંથી કાઢી મૂકો તો કેટલા થાય સોળ થઈ ગયું જીરો પોઈન્ટ પાંચ અહીંયા પ્લસ કરો તો કેટલા થાય સત્તર થઈ ગયું આ સો છવ્વીસ પોઈન્ટ પાંચમાં તમે માઇનસ કરો તો કેટલા થાય છવ્વીસ આવી ગયું છ છવ્વીસ પ્લસ કરો તો કેટલા થાય સત્યાવીસ છત્રીસ પોઈન્ટ પાંચમાંથી માઇનસ કરો તો કેટલા થાય છત્રીસ છત્રીસ પોઈન્ટ પાંચમાં અહીંયા પ્લસ કરો તો કેટલા સાડત્રીસ અને છે પોઈન્ટ પાંચમાંથી પોઈન્ટ માઇનસ કરો તો કેટલા થાય છેતાલીસ છેતાલીસ પોઈન્ટ પાંચમાં પોઈન્ટ પાંચ પ્લસ કરો તો કેટલા થાય સુડતાલીસ છપ્પન પોઈન્ટ પાંચમાંથી કરો તો કેટલા થાય છપ્પન જો આ બધાય વચ્ચે એક એકનો ગેપ થઈ ગયો થઈ ગયો બરાબર તો આ કેવું થઈ ગયું અનિવારક આવૃત્તિ વિતરણ એની આ એફ આવૃત્તિ જોઈએ ને એ તો અહીંયા તમને રકમમાં આપેલી છે આ મધ્ય કિંમત નથી દિવસો શું છે આવૃત્તિ છે બરાબર કા થઈ ગયું અનિવારક આવૃત્તિ વિતરણ ગયું દરેકને બરાબર મધ્ય કિંમત આપેલી હોય તો તમારે અધશીમાં ઉધ્વસીમાના સૂત્ર છે મધ્ય કિંમત માઇનસ સી બાય ટુ મધ્ય કિંમત પ્લસ સી બાય ટુ સી એટલે વર્ગ લંબાઈ તો એ કિંમત વર્ગ લંબાઈ આના ઉપરથી તમને ખ્યાલ આવી જાય બરાબર કે બધા વચ્ચે કેટલો કેટલો ગેપ છે એના પ્રમાણે તમારે વર્ગ લંબાઈ લઈ લેવાની તો આમાં બધામાં સરખો ગેપ છે એટલે બધાની વર્ગ લંબાઈ દસ અલગ અલગ હોય તો તમને આપેલું હોય બરાબર તો આ થઈ ગયો દાખલો આવડી ગયો દરેકને સરસ એના પછી જુઓ દસ નંબરનો દાખલો આપેલો છે દસ નંબરના દાખલામાં તમને વર્ગ આપેલા છે દસ નંબરના દાખલામાં શું આપેલું છે વર્ગ હવે થોડુંક ધ્યાન આપજો દાખલો એકદમ સહેલો છે મેં તમને હમણાં જે શીખવાડ્યું ને અનિવારકમાં નિવારક બનાવતા એવું જ કરવાનું છે અહીંયા તમને આવૃત્તિ વિતરણ આપેલું છે અનિવારક કેવું આપેલું છે અનિવારક જુઓ આ ઉધ્વસીમાં આ અધસીમાં સરખી છે નહીં આ ઉધ્વસીમાને આ અધશીમાં સરખી છે નહીં આ ઉધ્વસીમા નધસીમા સરખી છે નહીં આ ઉધ્વસીમા નધસીમાં સરખી છે નહીં અહીંયા સરખું છે નહીં પણ આમ જુઓ બધા વચ્ચેનો ગેપ છે ને એકદમ સરખો છે એક પોઈન્ટ ચારસો પંચોતેર નવસો પંચોતેર બે પોઈન્ટ ચારસો પંચોતેર નવસો પંચોતેર ત્રણ છે ને જો એક દોઢ બે અઢી એનો મતલબ ગેપ તો બધે હરખો જ છે બરાબર તો અહીંયા જુઓ અહીંયા મેં તમને શીખવાડ્યું ને ફરીથી એકવાર હું તમને શીખવાડું વીસ એકવીસ થી ત્રીસ ને એકત્રીસ થી ચાલીસ બરાબર આવી ગયું આ કેવું છે અનિવારક છે જેવું આ રકમ અંદર આપણને આવૃત્તિ વિતરણ આપેલું છે એના જેવું કેવું છે અનિવારક બરાબર આપણે બનાવવાનું કેવું છે નિવારક બનાવવાનું છે અથવા તો ટૂંકમાં કહીએ તો વર્ગ સીમા બિંદુઓ મેળવવાના છે વર્ગ સીમા બિંદુઓ મેળવવાના છે આને આને વર્ગ સીમા કહેવાય આવું આ જે આ બે બાજુ રહીને વર્ગ સીમા કહેવાય આને વર્ગ સીમા બિંદુ કહેવાય બરાબર નિવારકમાં હોય ને એને વર્ગ સીમા બિંદુ કહેવાય અનિવારકમાં હોય એને શું કહેવાય વર્ગ સીમા કહેવાય તો હવે જુઓ આપણે સીમા બિંદુ મેળવવાના છે એનો મતલબ અધ સીમા બિંદુ અને સીમા બિંદુ આવું થાય અધ સીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ પછી બે ભેગી કરી દે એટલે શું થઈ જાય વર્ગ અને એના ભેગી આવૃત્તિ તો હોય આવૃત્તિ છે ને રકમમાં આપેલી છે એ હું તમને અહીંયા લખી દઉં પાંચ દસ વીસ વીસ પછી આપેલું છે દસ અને પાંચ ટોટલ થઈ ગયું સિત્તેર બરાબર તો આવૃત્તિની તો રકમમાં આપેલી છે એની કોઈ જરૂર છે નહીં તો આપણે સીમા બિંદુ મેળવવાના છે તો આપણે જે આ ટૂંકી રીત કરીને હમણાં શીખા ને આ ટૂંકી રીત એ જ કરવાની છે જુઓ શું કરવાનું આ બે વચ્ચેનો ગેપ બરાબર આ બે વચ્ચેનો ગેપ વીસ અને એકવીસ વચ્ચેનો ગેપ કેટલો છે એક આવી ગયો એને ભાંગ્યા કરવાના બે કેમ બે તો કે બે સીમા છે એટલે બરાબર જવાબ કેટલો આવી જાય ઝીરો પોઈન્ટ પાંચ આવી ગયો સમજાણું તમને તો હવે જીરો પોઈન્ટ પાંચ છે નિવારક બનાવવું હોય તો અહીંયા માઇનસ કરવાનું ને અહીંયા શું કરવાનું પ્લસ કરવાનું તો અગિયાર માઇનસ જીરો પોઈન્ટ પાંચ એકવીસ માઇનસ જીરો પોઈન્ટ પાંચ એકત્રીસ માઇનસ જીરો પોઈન્ટ પાંચ આવડવા ત્રણેય કર્યું ના શું છે અધ સીમા બિંદુ તો અહીંયા તમને જવાબ મળી જશે બરાબર અહીંયા કેટલો મળશે દસ પોઈન્ટ પાંચ અહીંયા મળશે વીસ પાંચ ને અહીંયા મળશે ત્રીસ પોઈન્ટ પાંચ હવે એ જ તમારે શું કરવાનું એટલે સીમા બિંદુ જોતા હોય તો આ જ ઝીરો પાંચ પ્લસ કરવાના ને તો જો અહીંયા આવી જાય ઉધ્વ સીમા બિંદુ બરાબર તો હવે જો ઉધ્વ સીમા કેટલી છે આ ત્રણેય છે વીસ ત્રીસ ને ચાલીસ તો ઉધ્વસીમામાં શું કરવાનું હોય પ્લસ કરવાનું હોય નિવારક બનાવતા હોય ત્યારે તો એમાં પ્લસ પ્લસ ને પ્લસ આ ઝીરો પોઈન્ટ પાંચ પ્લસ કરવાના ને ત્રણેય કરી દઈ આવી ગયા તો અહીંયા થઈ ગયું વીસ પોઈન્ટ પાંચ અહીંયા થઈ ગયું ત્રીસ પોઈન્ટ પાંચ ને અહીંયા થઈ ગયું ચાલીસ પોઈન્ટ પાંચ જો આ ત્રણેય સીમા વર્ગની મળી ગઈ અહીંયા રહી જુઓ છે કે નહીં સમજાણું તો હવે આનું એવી જ રીતના કરવાનું આ જે તમને રકમ આપેલી છે એ રકમનું એવી જ રીતના એ પોઈન્ટવાળી છે બરાબર એટલે જુઓ આપણે આ બે વચ્ચેનો ગેપ તરત ખ્યાલ આવી જતો તો વીસ અને એકવીસ વચ્ચેનો ગેપ છે એ તમને તરત ખ્યાલ આવી જાય ભાઈ એકવીસ માઇનસ વીસ બરાબર એક આવું તરત ખ્યાલ આવે અને પછી આવડો આ એક છે એને ભાંગી આ બે કરી દેતા હતા બરાબર એવી જ રીતના કરવાનું જુઓ અહીંયા બરાબર આ ઉધ્વસીમા એક પોઈન્ટ પાંચ અધ અને આ ઉધ્વસીમા બે વચ્ચેનો ગેપ જોઈ લેવાનો એટલે બેની બાદ બાકી કરવી પડશે ને એક પોઈન્ટ ચારસો ને પંચોતેર થઈ ગયું બરાબર તો એનો જવાબ આવશે જીરો પોઈન્ટ જીરો પચીસ હાલો આવી ગયો અહીંયા કેટલો આવ્યો તો એકવીસ માઇનસ વીસ કર્યું એટલે એક અહીંયા કેટલો જવાબ આવ્યો જીરો પોઈન્ટ જીરો પચીસ હવે આપણે આ એકનું શું કર્યું બે વડે ભાંગી નાખાતો આ જીરો પોઈન્ટ જીરો પચીસ કરવાનું બે વડે ભાંગી નાખવાના જીરો પોઈન્ટ જીરો ભાંગ્યા બે બરાબર જવાબ કેટલો પોઈન્ટ જીરો પચીસ ના અડધા એકસો ને પચીસ બરાબર હાલો જીરો પોઈન્ટ જીરો એકસો પચીસ આવી ગયો અહીંયા જુઓ એકને બે વડે ભાંગ્યા જવાબ કેટલો આવ્યો જીરો પોઈન્ટ પાંચ સેમ પ્રોસીજર આ વીસ અને એકવીસ છે આ બે વચ્ચેનો આપણે ગેપ લઈ લીધો ને વીસ અને એકવીસ જો એકવીસ માઇનસ વીસ અહીંયા આપણે શું કર્યું એક પોઈન્ટ પાંચ અને એક પોઈન્ટ ચારસો પંચોતેર વચ્ચેનો ગેપ લઈ લીધો કેટલો આવ્યો ઝીરો પોઈન્ટ ઝીરો પછી અહીંયા કેટલો હતો એક પછી આ એકનું શું કર્યું બે વડે ભાંગી નાખ્યા તો આપણે આ ઝીરો પોઈન્ટ ઝીરો પચીને શું કર્યું બે વડે ભાંગી નાખ્યા જવાબ કેટલો આવ્યો ઝીરો પોઈન્ટ ઝીરો એકસો પચી અહીંયા જવાબ કેટલો હતો ઝીરો પોઈન્ટ પાંચ તો આ અધસીમાં બિંદુ જીરો પોઈન્ટ પાંચ માઇનસ કરી દીધા ને અહીંયા ઝીરો પોઈન્ટ પાંચ કેવા કરી દીધા પ્લસ તો આમાં એમ જ કરવાનું છે એમાંથી શું કરવાનું હોય માઇનસ તો એ માઇનસ આવી ગયા બરાબર કેટલા કરવાના આ જે જવાબ આવ્યો એ જીરો પોઈન્ટ જીરો એકસો પચીસ કેવી રીતના આવ્યો એ ખબર પડી ને

એટલે વચ્ચે 0.9875 પોઈન્ટ નાઇન એટ સેવન ફાઈવ આઠસો પંચોતેર પછી નવસો ને હો થઈ ગયા હાલો ઝીરો ને પંચોતેર બરાબર હવે એક પોઈન્ટ પાંચમાંથી આપણે બાદ કરીએ તો વચ્ચે એક પોઈન્ટ પાંચ હજારમાંથી એકસો એટલે ઓકે થઈ ગયો બે માંથી આટલા માઇનસ કરીએ એટલે વધશે એક પોઈન્ટ અઠાણું પંચોતેર આવી ગયું એના પછી બે પોઈન્ટ પાંચ એટલે આમાંથી બે તો રહેશે એકસો પચીસ એટલે અડતાલીસ પંચોતેર માંથી બાદ કરવાના એટલે બે પોઈન્ટ પંચોતેર ત્રણ પોઈન્ટ માંથી બાદ કરીએ એટલે ત્રણ પોઈન્ટ અડતાલીસ પંચોતેર આવી ગયા બરાબર તો આ તમને હું મળી ગયા બિંદુ કેટલા મળે શું મળી ગયા બિંદુ બિંદુ હવે જુઓ ઉધ્વસીમા બિંદુ તો ઉધ્વસીમા પેલા લખવી પડશે તો એક પોઈન્ટ ચારસો પંચોતેર એક પોઈન્ટ નવસો પંચોતેર બે પોઈન્ટ ચારસો પંચોતેર બે પોઈન્ટ નવસો પંચોતેર ત્રણ પોઈન્ટ ચારસો પંચોતેર ત્રણ પોઈન્ટ નવસો પંચોતેર તો આ સાઈડની ની બધી ઉધ્વસીમા છે લખી નાખીએ આપણે એમાં શું કરવાના હોય પ્લસ કરવાના હોય તો અહીંયા આપણે એમાં ઝીરો પોઈન્ટ ઝીરો એકસો પચીસ પ્લસ કરવાના ને તો ઝીરો પોઈન્ટ ઝીરો એકસો પચીસ 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 જીરો પોઈન્ટ ઝીરો એકસો જીરો પોઈન્ટ થઈ ગયું ઓકે હવે જુઓ આનો સરવાળો કરવાનો છે તો ચારસો પંચોતેર હતા એટલે પાંચસો ને કેટલા થઈ જશે પાંચસો ને એમાં તમે પચીસ નાખો એટલે કેટલા થઈ જાય એક પોઈન્ટને 4875 हां 400 ने 4800 ने 48 बराबर 1.4875 થઈ ગયો અહીં આવશે 1.98 75 ओके અહીં આવશે 2.4875 बराबर પછી અહીંયા આવશે બે ને એમાં આપને આ એકસો પચીસ એટલે ત્રણ પોઈન્ટ સોરી બે પોઈન્ટ જ નવસો છે ને હ બે પોઈન્ટ અઠ્ઠાણું પંચોતેર એના પછી અહીંયા આવશે આ બે નો સરવાળો કરો એટલે ત્રણ પોઈન્ટ અડતાલીસ પંચોતેર અને પછી અહીંયા આવી જશે ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું પંચોતેર આવી ગયા બરાબર તો આ મળી ગઈ આપને અધસીમા બિંદુ ને ઉધ્વસીમા બિંદુ તો હવે અહીંયા વર્ગ લખવાના છે તો પેલા અધસીમા બિંદુ લખી નાખીએ અને પછી આપણે લખી નાખીએ ઉધ્વસીમા બિંદુ તો ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું પંચોતેર થી આ ઉધ્વસીમા બિંદુ બરાબર ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું પંચોતેર થી એક પોઈન્ટ અડતાલીસ પંચોતેર થઈ ગયો બરાબર એના પછી જુઓ અહીંયા બીજો વર્ગ બની જશે ખબર પડે છે ને આ અધસીમા બિંદુ ઉધ્વસીમા બિંદુ એક પોઈન્ટ અડતાલીસ થી એક પંચોતેર

બે પોઈન્ટ અઠ્ઠાણું પંચોતેર થી ત્રણ પોઈન્ટ અડતાલીસ પંચોતેર એના પછી ત્રણ પોઈન્ટ અડતાલીસ પંચોતેર થી ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું પંચોતેર થઈ ગયા વર્ગ બરાબર તો આ થઈ ગયા આપણા નિવારક વર્ગ સીમા બિંદુઓ તો દરેકને સમજાણું બરાબર તો આ થઈ ગયો તમારો દસમો દાખલો અને દસમાં દાખલા સાથે તમારું બે પૂર્ણ એક પૂર ઓકે થેન્ક યુ